કચ્છમાં લંપીગ્રસ્ત ગાયોની વેક્સિનેશન માટે વધુ જથ્થો પૂરો પાડવાની તૈયારી દર્શાવતા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, લંપીના વાયરસના કારણે કચ્છમાં દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું હોવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો. કચ્છમાં લંપીગ્રસ્ત ગાયોની સારવાર અને વેક્સિનેશન માટે વધુ જથ્થો પૂરો પાડવાની વાત સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે સ્વીકારી હતી અને વધુ વેક્સિનેશન ડોઝ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. સાથોસાથ લંપીગ્રસ્ત વાયરના કારણે જે કચ્છની ગાયો ઉભરડામાં આવી છે ત્યારે દૂધનું ઉત્પાદન ઘટ્યું હોવાની વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હાલ આ લંપી વાયરસ ચાલતો હોય ત્યારે વધુને વધુ દૂધ ઉકાળી અને તેનો ઉપયોગ કરવા માટે પણ ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. હવે જોઈ આમતક ટીવીની સાથે વલમજીભાઈ હુંબલની વિશેષ મુલાકાત. અલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ અને વાઇસ ચેરમેન ગુજરાત ફેડરેશન અમૂલ ફેડરેશન ગુજરાત. અત્યારે લંપી રોગના કારણે ઘણી બધી વિપરીત અસરો થઈ છે. દૂધમાં પણ ઘટાડો થયો છે. લગભગ 5-1% જેવું દૂધ ઘટ્યું છે. 3 લાખ લીટર દૂધ આવતું હતું એને બદલે અત્યારે 85,000 લીટર થયું એટલે લગભગ 15,000-17,000 લીટર જેવો દૂધનો પણ ઘટાડો થયો છે. લંપીગ્રસ્ત જે પશુઓ છે એની સારવાર માટે સરહદ ડેરીએ પણ 1 લાખ વેક્સિન લઈ લીધા છે અને વેક્સિનેશન માટેની અમારી બધી ટીમો કામ કરે છે. જેને લંપી થયો છે એની સારવાર માટે પણ ગોળીઓ અને ઇન્જેક્શનો પણ ખરીદી લીધા છે અને એની હ્યુમિનિટી વધે એવા પ્રયાસો સરહદ ડેરી અને સરકાર કરે છે. માનનીય મુખ્યમંત્રી ગઈકાલે અહીંયા કચ્છમાં આવી ગયા. એમને પણ સધિયારો આપ્યો કે જે કંઈ ખર્ચ કરવો પડે કરવો પડે, રોગ કાબૂમાં આવે, રોગ જેને નથી થયો એને થાય નહીં એવા પ્રયાસો કરવા જોઈએ ને એના કારણે વેક્સિનેશન પણ ચાલુ છે ને અઠવાડિયામાં લગભગ બધું વેક્સિનેશન થઈ જશે. આવતા દિવસોએ આ દૂધનો જે ઘટાડો છે એ અમે આ સિઝનમાં થોડો ઘણો ઘટાડો થતો હોય છે પણ 15 દિવસ સૂકું વાતાવરણ આવશે અને માખ મચ્છરની અસર થોડી ઓછી થશે અને નવું વિહાણ પણ થશે એટલે અત્યારનો જે ખોટની દૂધની છે એ સરભર થઈ જશે અને 15 દિવસ પછી દૂધમાં વધારો પણ થશે એટલે આવતા દિવસોએ દૂધ વાપરનારાઓને કોઈ સંકટ આવશે નહીં. સિવાય કે લંપી રોગનો જે દૂધ છે એ દૂધને ઉકાળીને પીવું જોઈએ એવી વૈજ્ઞાનિકોની અને ડૉક્ટરોની સલાહ છે. ડેરીના દૂધમાં તો કોઈ જાતની મુશ્કેલી નથી. પેસ્ચ્યુરાઇઝ થઈને 70-80-85 ડિગ્રીએ ગરમ થઈને દૂધ થતું હોય છે એટલે ડેરીના દૂધમાં કોઈ જાતની કાંઈ મુશ્કેલી નથી. કાંઈ બીક રાખવા જેવું કોઈએ નથી. વંદે માતરમ, ભારત માતા કી જય.